फ्रेंड्स હું અજય ત્રિવેદી અને બે ટ્યુશન ક્લાસીસ માં આજે આપણે સ્ટાન્ડર્ડ 8 અને ચેપ્ટર છે આપણું 6 વર્ગ અને વર્ગમૂળ એમાં મિત્રો ગયા વિડિયો ની અંદર આપણે પુનરાવર્તિત બાદબાકીના દાખલા બે ગણ્યા હતા પરંતુ મને એવું લાગ્યું કે આ દાખલાઓ તમને હજી થોડા ઓકવર્ડ લાગશે એટલે ફરી બીજા બે દાખલાઓ સાથે આપણે ફરી મળીએ છીએ મિત્રો અહીંયા બે રકમ મેં લખી છે 100 છે અને બીજી છે 169 અને આ દાખલાઓની અંદર એમ કીધું છે અયુગ્મ શબ્દ વપરાયો છે કયો શબ્દ વપરાયો છે અયુગ્મ હવે જ્યારે અયુગ્મ શબ્દ વપરાયો હોય અને પુનરાવર્તિત બાદબાકીની રીતે ગણવાનો હોય તો સૌપ્રથમ પહેલા અયુગ્મ સંખ્યાઓ તમારે લખી કાઢવી પડે હવે અયુગ્મ સંખ્યાઓ કઈ ध्यान रखो बराबर तो पहला आपने अयुग्म संख्या लिखी है 1 3 5 7 9 11 15 17 19 21 23 આ બધી એકી સંખ્યાઓ કહેવાય કેવી સંખ્યાઓ કહેવાશે એકી સંખ્યાઓ એટલે પહેલા આ રીતે તમારે લખી કાઢવાની આમ તો ઘણી બધી છે પણ આપણે જેમ જેમ જરૂર પડશે એ રીતે લખીશું હવે આપણે અહીંયા આપણો દાખલો છે એમાં દાખલામાં કેટલા આપ્યા છે 100 તો અહીંયા આપણે લખીશું 100 ને 1 થી શરૂ થતા ક્રમિક અયુગ્મમાં એટલે એકી સંખ્યાઓની બાદબાકી રૂપે લખવાના છે હવે શું કરીશું સૌપ્રથમ આપણે અહીંયા 100 લખવાના આપણા પાસે સંખ્યા કઈ છે 100 અહીંથી એક એક ઉઠાવી અને ત્યાં બાદબાકી કરવાની ચલો 100 - 1 = કેટલા આવે 99 બરોબર હવે 99 માંથી 99 ઓછા કેટલા લઈએ 3 99 ઓછા 3 એટલે કેટલા થાય 96 96 ઓછા કેટલા લઈએ 5 96 માંથી 5 જાય તો કેટલા રહે 91 91 અહીંયા લખીએ 91 ઓછા 5 પછી કેટલા છે 7 7 તો 11 માંથી 7 જાય તો 4 એટલે કેટલા આવે 8 માં અહીં 9 માંથી 1 જાય તો 8 84 ચલો 84 ઓછા કેટલા લખીએ 9 તો અહીંયા 9 તો 14 માંથી 9 જાય તો 5 અહીંયા 8 માંથી 1 જાય તો 7 એટલે 75 હવે 75 ઓછા કેટલા લખીએ 11 5 માંથી 1 જાય તો 4 7 માંથી 1 જાય તો 6 ચલો હવે 64 લખીએ 64 ઓછા કેટલા લખીએ 13 તો આ 13 લખ્યા તો બાદબાકી કરો 4 માંથી 3 જાય તો 1 6 માંથી 1 જાય તો 5 એટલે કેટલા આવ્યા 51 ચલો 51 ઓછા હવે કેટલા લઈએ 15 તો અહીંયા 15 લઈ લઈએ ચલો તો 11 માંથી 5 જાય તો 6 અહીંયા 4 રહ્યા 4 માંથી 1 જાય તો 3 ચલો 36 36 ઓછા 15 પછી કેટલા આવશે 17 તો અહીંયા લખીએ 17 17 બાદ કરો તો 16 માંથી 7 જાય તો 9 અહીંયા 2 રહ્યા 2 માંથી 1 જાય તો 1 કેટલા વધ્યા આપણી પાસે 19 ઓછા ત્યાર પછી કઈ સંખ્યા આવી 19 ચલો 19 બરાબર કેટલા આવ્યા આપણો જવાબ કેટલો આવી ગયો 0 તો પછી અહીંયા તમારે લખવાનું કે 100 ને 1 થી શરૂ થતી ક્રમિક અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓની બાદબાકી રૂપે લખી શકાય છે અહીં ક્રમિક સંખ્યા અહીં ક્રમિક એકી સંખ્યાઓ કેટલી છે આપણે 19 સુધી લીધી ગણો ચલો આટલાથી શરૂ કરો 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો અહીંયા કેટલી આવશે 10 તો અહીંયા લખવાનું વર્ગમૂળમાં 100 બરાબર જવાબ કેટલો આવે 100 નું વર્ગમૂળ કેટલું થાય 10 તો અહીંયા લખવાનું કે 100 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે આવી રીતે લખવાનું
હવે તમને આવડશે, હવે થોડું થોડું પાકું થતું જાય છે, તો હવે આપણે બીજો હજી વધારે પાકો કરીએ 169. સેમ આ રીતે જ કરવાની છે, કોઈ ફેર નથી. ચલો અહીંયા આપણે લખીએ 169 ને એક થી શરૂ થતા ક્રમિક એકી એટલે અયુગ્મ સંખ્યાઓની બાદબાકી રૂપે લખીએ. તો ચલો હવે આ લખીએ 169. જુઓ આ 169 ઓછા અહીંથી શરૂ કરો. ચલો એક તો કેટલા આવશે 169 માંથી એક જાય તો 168. 168 માંથી બાદ કરો, કેટલા બાદ કરો 3 બાદ કરીએ તો 165. 165 માંથી કેટલા બાદ કરવાના છે 5, તો કેટલા આવે 160. હવે એ 160 અહીંયા લખો, ઓછા કેટલા લખીશું 7, બરોબર 7 બાદ કરો તો 10 માંથી 7 જાય તો કેટલા આવશે 153. હવે આ 153 ઓછા 7 ની પછી કેટલા આવશે 9, તો 13 માંથી 9 જાય તો 4, અહીંયા કેટલા રહે 4 અને અહીંયા 144, તો 144 આવ્યા, બરોબર બાદબાકી કરી. તો હવે 144 ઓછા કેટલા કરીએ 11, તો 11 બાદ કરો તો 4 માંથી 1 જાય તો 3, 4 માંથી 1 જાય તો 3 અને 1 ના 1. હવે 133 લખીએ, હવે 11 પછી કેટલા આવશે 13, 13 બાદ કરો. ચલો 3 માંથી 3 જાય તો 0, 3 માંથી 1 જાય તો 2, 1 ના 1. હવે 120 લખીએ, ઓછા 13 પછી કોનો વારો આવ્યો 15 નો, 15 બાદ કરો તો કેટલા આવે બાદબાકી કરીએ તો 105. હવે 105 લખો પાછા, ઓછા કેટલા લખીએ 17, બરોબર તો 15 માંથી 7 જાય તો કેટલા રહેશે 8, અહીંયા 9 રહે, 9 માંથી 1 જાય તો 8, અહીંયા 0 રહે, બરોબર તો કેટલા આવ્યા આપણી પાસે 88 ઓછા. ચલો ત્યાર પછી કેટલા આવશે 18, તો બાદબાકી કરો 8 માંથી 8 જાય તો 0, 8 માંથી 1 જાય તો 7 એટલે 70. હવે 70 ઓછા કેટલા લખીશું 21, તો બરાબર 10 માંથી 1 જાય તો 9, અહીંયા રહ્યા 6, 6 માંથી 2 જાય તો કેટલા રહે 4. ફરીથી આપણે જોઈ લઈએ બાદબાકી, 169 માંથી 1 જાય તો કેટલા રહે 168, પછી 168 માંથી 3 જાય તો કેટલા રહે 165, 165 માંથી 5 જાય તો કેટલા રહે 160, 160 માંથી 7 બાદ કરો તો કેટલા આવશે 153, 153 માંથી 9 બાદ કરો તો કેટલા આવશે 144, 144 માંથી 11 બાદ કરો તો જુઓ 4 માંથી 1 એટલે 133. હવે 133 માંથી 13 બાદ કરો તો કેટલા આવશે 120, 120 માંથી કેટલા બાદ કરીએ 15, 15 બાદ કરો તો 105, 105 માંથી 17 બાદ કરો તો કેટલા આવશે 88 આવી જાય છે ને. હવે 88 અહીંયા 17 લીધા હતા, 17 પછી કેટલા લેવા પડે અહીંયા 19, આપણે 18 લઈ લીધા હતા, 18 એ બેકી સંખ્યા થઈ જાય એટલે લેવાય નહીં, એટલે આપણે દાખલો ખોટો પડી જાય. એટલે જુઓ 19 કરીએ તો 18 માંથી 9 જાય તો અહીંયા કેટલા રહેશે 9, કેટલા રહે 9 અને અહીંયા કેટલા રહે 7, 7 માંથી 1 જાય તો કેટલા રહે 6, એટલે કેટલા આવે 69. હવે 69 અહીંયા લખીએ, ચલો 69 અને ત્યાર પછી ઓછા કેટલા લખીએ 21, 9 માંથી 1 જાય તો કેટલા રહે 8 અને 6 માંથી 2 જાય તો કેટલા રહે 4. હવે કેટલા આવ્યા 48, 48 ઓછા 21 પછી કઈ સંખ્યા આવે 23, તો 23 બાદ કરો. ચલો તો 8 માંથી 3 જાય તો કેટલા રહે 5,
અહીંયા કેટલા રહે 4 4 માંથી 2 જાય તો કેટલા રહે 2 કેટલા આવ્યા 25 કેટલા આવ્યા 25 હવે શું કરીએ 23 પછી એકી સંખ્યા કઈ આવે 25 બે 25 અહીંયા બાદ કરી નાખો 25 ઓછા 25 એટલે જવાબ આપણો છેલ્લે કયો આવી ગયો 0 0 આવી ગયો ને 0 આવી જાય તો પછી તમારે અહીંયા શું લખવાનું આપણે કેટલા હતા આપણી રકમ કઈ હતી 169 તો અહીંયા લખવાનું 169 એ 1 થી શરૂ થતી ક્રમિક અયુગ્મ સંખ્યાઓની બાદબાકી રૂપે લખી શકાય છે શું લખી શકાય છે બાદબાકી રૂપે લખી શકાય છે કેમ લખી શકાય છે કારણ કે આપણો જવાબ કેટલો આવ્યો 0 અને 0 આવી જાય તો પછી તમારે શું લખવાનું કે અહીં ક્રમિક એકી સંખ્યા કેટલી છે ગણો ચલો 23 સુધી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 અને આ 13 13 સુધી લીધી તો કેટલી લીધી આપણે 13 તો અહીંયા લખવાનું અહીં ક્રમિક એકી સંખ્યા 13 છે તો પછી અહીંયા લખવાનું માટે વર્ગમૂળમાં આ શું લખ્યું મેં વર્ગમૂળ વર્ગમૂળમાં કેટલા લખવાના 169 169 નું વર્ગમૂળ કેટલું થાય 13 કેટલું થાય 13 તો હવે તમારે જવાબ લખવાનો અહીંયા શું લખીશું જવાબમાં કે 169 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે શું લખીશું પૂર્ણ વર્ગ સંખ્યા છે આવડે મિત્રો એટલે આ રીતે તમે શાંતિથી ઉતાવળ કર્યા વગર ક્રમબદ્ધ બાદબાકી કરતા જશો તો છેલ્લે જો જવાબ 0 આવી જાય આ રીતે તો સમજી લેવાનું કે એ સંખ્યા પૂર્ણ વર્ગ છે અને જો જવાબ તમારો 0 ન આવે તો સમજી લેવાનું કે પૂર્ણ વર્ગ નથી એટલે કે પૂર્ણ પુનરાવર્તિત બાદબાકી કરીને પૂર્ણ વર્ગની રીતે લખી શકાતી નથી તો આ રીતના દાખલાઓ બીજા પ્રેક્ટિસ બુકમાં આપેલા છે તો એવા દાખલા તમારે ઘરેથી એની પ્રેક્ટિસ કરવાની મિત્રો તો મને ચોક્કસ ખાતરી છે કે હવે આ દાખલાઓ ગણવામાં તમને તકલીફ પડશે નહીં તો નેક્સ્ટ વિડિયોમાં હવે અલગ રીતના દાખલાઓ સાથે આપણે ફરી મળીશું અને બીજું મિત્રો ગણિતમાં સહેજ પણ ગભરાવાની જરૂર નથી અહીંયા હું જે દાખલા ગણાવું એ દાખલાઓની ઘરે પ્રેક્ટિસ કરશો તો મને ચોક્કસથી ખાતરી છે કે તમને આ બધા જ દાખલાઓ સરળતાથી આવડી જશે અને આગળ જતા દસમામાં તમને સહેજ પણ તકલીફ પડશે નહીં ઓકે મિત્રો ગુડ નાઇટ